નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ ફરીથી હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં ભાગ પહેલો આપણો જે છે એમાં ચોથું પ્રકરણ આપણે સામયિક શ્રેણી એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં આપણે થિયરીકલી સામયિક શ્રેણી જે છે એનો અર્થ, એનું મહત્વ, પછી સામયિક શ્રેણીનું પૃથ્થકરણ જે છે એ કોને કહેવાય, એના ઉપયોગો વિશે આપણે સમજ્યા હતા. ત્યારબાદ છેલ્લે આપણે સામયિક શ્રેણી જે છે એની ચલ કિંમત એટલે કે YT ઉપર અસર કરતા બધા જુદા જુદા પરિબળો એટલે કે સામયિક શ્રેણીના ઘટકો વિશે આપણે છેલ્લે અભ્યાસ કર્યો, અને એ ઘટકો પરથી સામયિક શ્રેણીની જે ચલ કિંમતો જે હોય છે એની ઉપર જે કુલ અસર, એની કુલ વધઘટ જે થાય છે એનું યોગનીય મોડલ આપણે છેલ્લે સમજ્યા હતા. તો આજે આપણે આગળ સામયિક શ્રેણી જે છે એનું સુરેખ વલણ, એનું અન્વયન કરવાની જે પદ્ધતિઓ છે, જેમ આપણે સહસંબંધ અને નિયત સંબંધમાં આપણે જે જુદી જુદી પદ્ધતિઓ હતી, ખાસ કરીને આપણે નિયત સંબંધ રેખા મેળવવાની જે પદ્ધતિઓ હતી, જેમ કે આપણે આલેખની રીત હતી, પછી આપણે ન્યૂનતમ વર્ગોની પદ્ધતિ હતી, તો એવી જ રીતે આપણે સામયિક શ્રેણી જે છે એનું સુરેખ વલણ અથવા તો એનું સુરેખ વલણ જે છે એનું સમીકરણ, એનું અન્વયન કરવાની જે પદ્ધતિઓ છે જુદી જુદી, તો એમાં ત્રણ પદ્ધતિઓ છે. તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 102 ઉપર એ પદ્ધતિઓ જે છે એ આપેલી છે, એની થિયરીકલી એની સમજ. તો આજે આપણે એ જે વલણ માપવાની જે પદ્ધતિઓ છે તો એ પદ્ધતિઓનો આજે આપણે અભ્યાસ કરીશું. તમે તમારી જે બુકમાં થિયરી લખતા હો, ખાસ કરીને પાકી બુકમાં જો થિયરી તમે લખો તો વધારે સારું. આપણે અગાઉ પણ પાકી બુકની વાત કરી છે, તો એ રીતે તમારી પાકી બુકમાં થિયરી જે છે એ સમજી અને સરસ રીતે લખજો. તો આપણે વલણ માપવાની સામયિક શ્રેણી જે છે એનું સુરેખ વલણ માપવાની જે પદ્ધતિઓ છે, સામયિક શ્રેણીનું સુરેખ વલણ માપવાની પદ્ધતિઓ, એટલે કે સામયિક શ્રેણીની જે ચલ કિંમતો હોય છે એની ઉપર જે લાંબા ગાળાની જે વધઘટ થાય છે, એની ચલ કિંમતોમાં જે લાંબા ગાળાના સમયના લાંબા ગાળામાં જે વધારો કે ઘટાડો થતો હોય છે, એટલે એ એનું એક પ્રકારનું સુરેખ વલણ છે. તો એને માપવાની પદ્ધતિઓ જે છે એનો આપણે અભ્યાસ કરીશું. તો એમાં આપણે મુખ્ય જે છે એ ત્રણ પદ્ધતિઓ છે. મુખ્ય આપણે ત્રણ પદ્ધતિઓ આપણા અભ્યાસક્રમમાં જેવો છે એમાં પહેલી પદ્ધતિ જે છે એ આપણે આલેખની પહેલી પદ્ધતિ, એટલે કે આપણે એને વિકિરણ આકૃતિની રીત તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. પછી બીજી પદ્ધતિ આપણે ન્યૂનતમ વર્ગોની રીત છે, ન્યૂનતમ વર્ગોની રીત બીજી પદ્ધતિ. એટલે આપણે જે આગળનું જે ત્રીજું પ્રકરણ છે એમાં આપણે ન્યૂનતમ વર્ગોની પદ્ધતિ દ્વારા જે નિયત સંબંધ રેખા એનું જે સમીકરણ ગાણિતિક રીતે આપણે એનું અન્વયોજન કરતા હતા, એ જ રીતે અહીંયા જે બે ચલ વચ્ચે જે સામયિક શ્રેણી જે છે એનો બરાબર જે સાપેક્ષ અને નિરપેક્ષ જે ચલ હોય છે એની વચ્ચેનો સંબંધ અને એનું જે સમીકરણ જે કહેવાય સુરેખ વલણ, એ ગાણિતિક રીતે આપણે મેળવવાની જે પદ્ધતિ છે એને ન્યૂનતમ વર્ગોની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જેમ નિયત સંબંધ રેખામાં આપણે એ વત્તા બી એક્સ એ રીતે આપણે નિયત સંબંધ રેખા મેળવતા હતા, સે બરાબર બરાબર એ જ રીતે અહીંયા સામયિક શ્રેણી જે છે એનું સુરેખ સમીકરણ જે છે એ એ વત્તા બી ટીના સ્વરૂપમાં મેળવવામાં આવે છે, અને એના આધારે પછી વાય જે છે એની અંદાજિત કિંમત જે છે એનું આપણે અનુમાન આપણે કરી શકીએ છીએ. તો એ ન્યૂનતમ વર્ગોની રીત જે છે એ આપણે આગળ જે શીખ્યા એ પ્રમાણે છે, અહીંયા સૂત્રો પણ એવા જ છે. અને ત્રીજી પદ્ધતિ આપણે જે છે એ ચલિત સરેરાશની રીત
આપણી ત્રીજી પદ્ધતિ છે ચલિત સરેરાશની, એટલે કે ચલિત સરેરાશની પદ્ધતિ. એટલે આ પદ્ધતિની અંદર જે સામયિક શ્રેણીની જે ચલ કિંમત હોય છે વાયટી, એની ઉપર જે ટૂંકા ગાળાની જે અસર થતી હોય છે બધી, આપણે જોયું કે ટૂંકા ગાળાની અંદર જે મોસમી વધઘટ હોય કે ચક્રીય વધઘટ હોય અથવા તો જે આકસ્મિક જે વધઘટ થતી હોય છે યાદરચી, તો આ બધી જે અલ્પકાલીન જે વધઘટ છે તો એ અલ્પકાલીન વધઘટની અસર દૂર કરવા માટે આપણે એને દૂર કરી અને લાંબા ગાળાની જે વધઘટ હોય એટલે કે સુરેખ વલણ આપણે મેળવી શકીએ, તો એવી આ એક પદ્ધતિ છે ચલિત સરેરાશની. બરાબર, એટલે ટૂંકા ગાળાની વધઘટોની અસર દૂર કરવા માટેની આ એક સરેરાશ એટલે કે મધ્યક, એટલે કે જે સમય ટી પ્રમાણે આપણને જે વાય ટીની કિંમતો આપી હોય એની ત્રણ ત્રણ કિંમતો અથવા ચાર ચાર કિંમતો કે પાંચ પાંચ કિંમતોના આધારે એનો મધ્યક મેળવી અને ક્રમિક રીતે એનો એની સરેરાશ છે એ મેળવવાની આ એક પદ્ધતિ છે. તો મુખ્ય આ રીતે જો ત્રણ પદ્ધતિઓ છે. હવે સૌથી પહેલી આપણે જે જો આલેખ લીધી છે, બરાબર, સૌથી પહેલી તો આલેખની જે રીત છે એ આપણે અભ્યાસક્રમમાંથી, બરાબર, હવે આપણે એની એ અભ્યાસક્રમમાંથી રદ થઈ ગયેલી છે. એટલે જે આપણે અભ્યાસક્રમ આપણો જે 30% ઘટાડવામાં આવ્યો તો એ અભ્યાસક્રમમાં રદ થઈ ગયેલી છે. એટલે તમારે એ રીતે તમારી બુકમાં જે છે એ તમારે નોંધ કરી દેવાની. બરાબર, આપણે આ લેખની રીત છે એ ખાસ આપણે અભ્યાસક્રમમાંથી રદ થયેલ છે, પણ છતાં પણ આપણે આ લેખની રીત જે છે એ તો આપણે જાણીએ છીએ. તમારા પાઠ્યપુસ્તકમાં પણ જો એના વિશે એ રીતે સમજૂતી આવેલી છે કે જે આપણો નિરપેક્ષ જે ચલ જે છે ટી અહીંયા આપણે અને સાપેક્ષ ચલ આપણો વાય ટી, તો એને આપણે એક આલેખમાં રજૂ કરીને, એટલે કે નિરપેક્ષ ચલ ટીની જે કિંમતો છે એને આપણે એક્સ અક્ષ ઉપર અને સાપેક્ષ ચલ જે વાય ટી એની જે કિંમતો હોય એ આપણે યોગ્ય પ્રમાણમાં લઈ અને એને વાય અક્ષ પર આપણે બતાવી અને એના જે બિંદુ એક્સ અને વાયની જે કિંમતો હોય, એટલે કે ટી અને વાયની જે કિંમતો હોય એના બિંદુઓ આપણે મેળવી અને એને જોડતો વક્ર, આલેખ વક્ર જે આપણે મેળવી એને મૂળ શ્રેણી તરીકે એમાં ઓળખવામાં આવે છે અને ત્યારબાદ આ બધા બિંદુઓને જોડતો, જો આપણે પેજ નંબર 163 ઉપર તમને આકૃતિ આલેખની આપેલી છે, તો જે મૂળ બિંદુઓ છે એને જોડતો વક્ર જે દોરેલો છે જે સમય ટી અને વાય ટીના મૂળ બિંદુઓને જોડતો વક્ર છે એ મૂળ શ્રેણી, એટલે મૂળ શ્રેણી જે છે એ બધા પ્રકારની વધઘટ બતાવે છે લાંબા ગાળાની કે એ રીતે. પછી એની એ જે બધા બિંદુઓ છે એની નજીકથી પસાર થતો એક વક્ર આપણે દોરીએ છીએ જે સીધી લીટીમાં દોરેલો છે કે જેને સુરેખ વલણ તરીકે ઓળખવામાં આવે છે. તો એ વલણ જે છે એ આપણે આલેખની પદ્ધતિ દ્વારા સુરેખ વલણ જે છે એનું અનુવાયોજન આપણે એ રીતે કરી શકીએ છીએ અને એની મદદથી જે સામયિક શ્રેણીની જે કંઈ ચલ કિંમતો હોય તો એની ઉપર જે સમયના ટૂંકા ગાળા માટે કે લાંબા ગાળા માટે જે કિંમતો જે છે એની અસર થઈ હોય એ આપણે જાણી શકીએ છીએ. પણ આલેખની જે પદ્ધતિ છે એ આપણે એક વ્યક્તિ સાપેક્ષ જે પદ્ધતિ કહેવાય છે કે જુદી જુદી વ્યક્તિ આપણે જોઈએ તો આલેખની આલેખ એ શું છે, એક આકૃતિ છે, એટલે એની જે મર્યાદા છે આપણે નિયત સંબંધ પ્રમાણે પણ જે એની મર્યાદા હતી કે એક વ્યક્તિ સાપેક્ષ ખ્યાલ છે આકૃતિ, તો એની મર્યાદા જે છે એટલે કે એની મદદથી આપણે શ્રેષ્ઠ રીતે સુરેખ વલણ જે છે એનું અનુવાયોજન આપણે કરી શકતા નથી. તો આ બધી જે બાબતો છે એ આપણે થિયરીકલી ધ્યાન રાખવાનું, એટલે આલેખની જે પદ્ધતિ છે એની એના ગુણ અને એની મર્યાદાઓ પણ આપેલી છે, તો તમે એનો થિયરીકલી જે છે એનો અભ્યાસ જે છે ખાસ કરજો. ખાસ એની મર્યાદા આપણે યાદ રાખવાની, કારણ કે જુદી જુદી વ્યક્તિઓ જે છે એ જુદો જુદો વક્ર દોરી અને એ પ્રમાણે વ્યક્તિ સાપેક્ષના પ્રમાણે આલેખની જે મર્યાદા છે એટલે એનું જે વાયની જે અંદાજિત કિંમત છે એનું અનુમાન જે છે એ આપણને ચોક્કસ રીતે એમાં મળતું નથી એમ આપણે કહી શકીએ. તો પહેલી પદ્ધતિ જે છે આલેખની રીત, તો આમ આપણે થિયરીકલી અને એના દાખલા જે છે એ આપણે અભ્યાસક્રમમાંથી રદ થઈ ગયેલા છે, છતાં પણ આપણે
પાઠ્યપુસ્તકમાંથી એનો અભ્યાસ છે એ આપણે આપણી રીતે સમજી અને કરી લેવાનું. ત્યારબાદ જો આપણે બીજી જે પદ્ધતિ છે આપણી ખાસ અગત્યની કે જેના આપણે મોટા દાખલા આપે છે એ આપણી ન્યૂનતમ વર્ગોની પદ્ધતિ કે જે નિયત સંબંધ રેખાનું અનુવાયોજન કરવા માટે આપણે એ પદ્ધતિ શીખ્યા છીએ. તો બીજી જે પદ્ધતિ છે ન્યૂનતમ વર્ગોની, તો એના વિશે આપણે એની સમજૂતી જુઓ તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર જે છે 165 ઉપર ન્યૂનતમ વર્ગોની પદ્ધતિ બીજી પદ્ધતિ આપણને આપેલી છે. ન્યૂનતમ વર્ગોની તો આ પદ્ધતિમાં આપણે એનો પરિચય તો આપણને છે, નિયત સંબંધ રેખામાં પણ એ પદ્ધતિ આપણે હતી. તો જે જેમ આપણે નિયત સંબંધ રેખામાં જેમ હતું કે ચલ એક્સ અને વાય વચ્ચેનું જે નિયત સંબંધ છે એનું ગાણિતિક રીતે એનું સમીકરણ મેળવવા માટેની જે આ પદ્ધતિ છે કે જેમાં આપણે સાપેક્ષ જે વિક્ષેપ ચલ ત્રુટિ ચલ જે છે એ આમાં ન્યૂનતમ થાય એ રીતે આપણને ચલે બરાબર એ અને બીની કિંમતો આપણને એ રીતે મળે છે અને એ રીતે આપણે એનું જે નિયત સંબંધ જે સમીકરણ જે છે એ વત્તા બી એક્સ એનું આપણે અન્વયોજન કરી શકતા હતા. તો એ જ રીતે સામિક શ્રેણી છે એમાં પણ એનો જે નિરપેક્ષ ચલ છે સમય ટી અને એનો જે સાપેક્ષ ચલ છે વાય ટી, તો એની કિંમતોને આધારે આપણે ગાણિતિક રીતે આપણે નિરપેક્ષ ચલ ટી આપણો સમય ટી અને સાપેક્ષ ચલ જે છે સાપેક્ષ ચલ આપણો વાય ટી ની જે કિંમતો જે છે એ કિંમતોને આધારે આપણે ગાણિતિક રીતે સામી શ્રેણી જે છે સામી શ્રેણી અનુવાયોજન આપણે એ રીતે કરી શકીએ છીએ.
બરાબર એટલે કે એના આ મોડેલ નવા યુનિયનમાં આપણે જે વિકસેલ ચલ આપણો છે યુટી જે વિકસેલ ચલ આપણે યુટી છે તો એની કિંમત જે છે એ ન્યૂનતમ અથવા તો શૂન્ય ન્યૂનતમ કે શૂન્ય થાય છે એટલે જ્યારે આપણે એ અને બી ની કિંમતો એવી રીતે આપણે મેળવીએ છીએ ચોક્કસ સૂત્રોની મદદથી કે જેથી કરીને આ પદ્ધતિમાં જે આપણું જે મોડલ હોય છે આપણે જેમ આપણે સુરેખ નિયત સંબંધમાં મોડલ હતું એવી રીતે સામિક શ્રેણીના સુરેખ વલણનું જે મોડલ આપણે કહીએ કે એ વત્તા ડી ટી વત્તા યુ ટી બરાબર યુ ટી અથવા ઈ તરીકે પણ એ ચલને આપણે ઓળખીએ છીએ તો એના અનુયોજનમાં જે યુ ટી વિકસિત ચલ જે છે એની કિંમત જે છે એ ન્યૂનતમ થાય છે અથવા તો એની કિંમત જે છે એ શૂન્ય થઈ જાય છે અને એ રીતે આપણે જે અચળાંક જે કિંમતો છે એ અને બી બરાબર એની કિંમતો આપણે એ રીતે મેળવીએ છીએ તો આગળ આપણે એ અને બી આ જે પદ્ધતિ છે એ અને બીની કિંમતો મેળવવાના જે સૂત્રો આપણે આગળ જે નિયમ સંબંધમાં જોયા તો એના સૂત્રો જે છે એ પણ આપણે ન્યૂનતમ વર્ગોની આ પદ્ધતિમાં બરાબર જે અચળાંક આપણે એ અને બીની કિંમત છે મેળવવાના સૂત્રો આપણે જોઈએ નીચે મુજબ છે એટલે જેમ આપણે નિયમ સંબંધ રેખાની અંદર આપણે જે એક્સ વાય વાળું જે સૂત્ર આપણે વાપરતા હતા એક્સ વાય વાળું સૂત્ર સીધી રીતનું સૂત્ર એ જ સૂત્ર અહીંયા છે તો બીની કિંમત આપણે મેળવવી હોય તો બી બરાબર આપણે એન સિગ્મા ટી વાય એટલે આપણે અહીંયા આપણો નિરપેક્ષ ચલ જે છે એ ટી છે અને વાય જે છે એ સાપેક્ષ ચલ છે બરાબર એટલે ત્યાં આપણે એક્સ વાય આવતું હતું એન સિગ્મા ટી વાય માઇનસ ઇક્વલ સિગ્મા ટી ગુણ્યા સિગ્મા વાય બરાબર બંનેનો સરવાળો અને એ જે છેદમાં આપણે એન સિગ્મા ટી જે છે એનો વર્ગ બરાબર એનો વર્ગ અને માઇનસ આપણે સિગ્મા ટી એનો બાર આપણે વર્ગ એટલે જે એક્સ વાય વાળું જે આવતું સૂત્ર હતું એ જ સૂત્ર છે પણ અહીંયા આપણે ટી વાયના સ્વરૂપમાં એ સૂત્ર છે બીની કિંમત મેળવવાનું એટલે બધા જે મોટા દાખલા છે એવા માનો કે ટૂંકા દાખલા હોય આ બધી કિંમતો જે ટી અને વાયની કિંમતો છે એને આધારે બીની કિંમત જે છે એનો અંદાજ બરાબર આપણે આ રીતે મેળવી શકીએ છીએ અને ત્યારબાદ એની કિંમત આપણે વાય બાર માઇનસ બી ટી બાર આપણે જેમ આપણે નિયત સંબંધ રેખા જે છે એમાં આપણે વાય બાર માઇનસ આપણે બી એક્સ બાર એમ કરતા હતા જ્યારે અહીંયા આપણો જે નિરપેક્ષ ચલ છે એ આપણો ટી છે સમય ટી પહેલું વર્ષ બીજું વર્ષ ત્રીજું વર્ષ ચોથું વર્ષ એટલે સમય ટી આપણે એ રીતે હોય છે અને એ રીતે અહીંયા આપણે સુરેખ વલણ જે છે એનું સમીકરણ એ અને બીની કિંમતો દ્વારા જે છે એનું આપણે અન્વયોજન જે છે એ કરી શકીએ છીએ તો એ રીતે આપણને પછી બરાબર એનું જે સમીકરણ છે સુરેખ વલણનું સમીકરણ એ આપણને વાય કેપના સ્વરૂપમાં વાય કેપ બરાબર એ વત્તા બી ટી જે છે એના સ્વરૂપમાં આપણને સુરેખ વલણનું સમીકરણ મળે છે એટલે એ આપણે જાણીએ છીએ જેમ આપણે જે નિયમ સંબંધ રેખા જે છે એમાં આપણે એનો અંતઃખંડ એટલે એ અંતઃખંડ એ સમીકરણમાં બતાવે છે ટી જે છે બરાબર એ ચલ છે ટી એટલે એ તો નિરપેક્ષ ચલ છે તો આ રીતે વત્તા બી ટીના સ્વરૂપમાં સામિક શ્રેણી જે છે એનું સુરેખ વલણ જે છે એનું સમીકરણ એનું અન્વયોજન જે છે એ આપણે કરી શકીએ છીએ અને આ પદ્ધતિની મદદથી આપણે જે સાપેક્ષ ચલ વાય જે છે એની ભવિષ્યની કોઈ અંદાજિત કિંમત મેળવી શકીએ છીએ અથવા તો જે વર્તમાન જે સમયગાળો હોય તો વચગાળાનો કોઈ સમય હોય તો એનો પણ અનુમાન જે છે એ કરી શકાય છે આ પદ્ધતિ દ્વારા તો એ રીતે આપણે ન્યૂનતમ વર્ગોની જે પદ્ધતિ છે તો એને આપણે સમજ્યા એટલે આ જે છેલ્લે આપણે જોયું કે જે સુરેખ
समीकरण आपने y के बराबर a वत्ता b t ना स्वरूप में आपने मेळवी सकीए छे बराबर એટલે આ જે સમીકરણ છે જો આ સમીકરણ જે છે એની મદદ થી આપણે જે સાપેક્ષ ચલ y જે છે સાપેક્ષ ચલ y t જે છે એની ભવિષ્યની અંદાજિત કિંમત આપણે y કેમ બરાબર ભવિષ્યની અંદાજિત કિંમત અને કોઈ વચગાળાના સમય માટેની પણ અંદાજિત કિંમત આપણે જે છે સમય અંદાજિત કિંમત જે છે એ આપણે મેળવી શકીએ છીએ આ રીતે આપણે જે ન્યૂનતમ વર્ગોની જે પદ્ધતિ છે એની મદદથી આપણે જે સુરેખોલનું સમીકરણ આપણે હોય છે y કેપ બરાબર a વત્તા b t તો એની મદદથી આપણે ભવિષ્યની કિંમતનું પણ અનુમાન કરી શકીએ છીએ અને એનો વચગાળાનો કોઈ પણ સમય હોય એટલે કે ધારો કે આપણે બીજું અને ત્રીજું વર્ષ હોય તો આપણે વચગાળાનો સમય એટલે કે માનો કે 2.5 વર્ષ તો 2.5 નો જે સમય છે તો એ રીતે આપણે t ની કિંમત મૂકી અને એનું પણ અનુમાન જે છે એ આપણે કરી શકીએ છીએ વલણ કિંમતો તો આ રીતે આપણે ન્યૂનતમ વર્ગોની જે પદ્ધતિ છે એ આપણે સમજ્યા થિયરી કરી પછી આપણે વલણ માપવાની જે ત્રીજી જે પદ્ધતિ છે ચલિત સરેરાશની ત્રીજી પદ્ધતિ આપણી તો આ પદ્ધતિ જે છે એના નામ પ્રમાણે જુઓ ચલિત સરેરાશ સરેરાશ એટલે મધ્યક એટલે આ પદ્ધતિની અંદર જે સમય ટી જે આપણે હોય છે જે સામી શ્રેણીની માહિતી આપણને જે વર્ષ પ્રમાણે આપેલી હોય પહેલું વર્ષ બીજું વર્ષ ત્રીજું વર્ષ તો એમાં ક્રમિક જે વર્ષો છે એના ક્રમિક રીતે સરવાળા કરી અને એનો મધ્યક મેળવી અને ટૂંકા ગાળાની વધઘટોની અસર જે છે સામી શ્રેણીની ચલ કિંમતો બરાબર એની કિંમત ઉપર ટૂંકા ગાળાની વધઘટની અસર જે છે એને દૂર કરી અને લાંબા ગાળાની વધઘટ એટલે કે વલણ જે કહેવાય એ મેળવવા માટેની આ પદ્ધતિ જે છે એને ચલિત સરેરાશ છે એની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે એટલે આપણે એ રીતે એનો અર્થ લખીએ તો કે સામયિક શ્રેણી જે છે સામયિક શ્રેણીની ચલ કિંમતો જે છે આપણે બરાબર વાય ટી પર હા સામી શ્રેણીની જે ચલ કિંમતો છે વાય ટી બરાબર એની પર આપણે ટૂંકા ગાળાની વધઘટની અસર જે છે એ દૂર કરીને વલણ એટલે કે વલણ સુરેખ વલણ જે કહેવાય લાંબા ગાળાની વધઘટ દીર્ઘકાલીન કે લાંબા ગાળાની વધઘટ જો વલણ એટલે વલણ માપવાની પદ્ધતિ જે છે એની ચલિત સરેરાશની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે આ રીતે જો એનો અર્થ થશે બરાબર કે જે સામી શ્રેણીની જે ચલ કિંમતો છે વાય ટી એની ઉપર જે ટૂંકા ગાળાની વધઘટોની અસર દૂર થાય એ રીતે આપણે વલણ માપવાની જે પદ્ધતિ છે એને ચલિત સરેરાશની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે એટલે જો આ પદ્ધતિમાં આપણે જે ચલિત સરેરાશ એટલે કે 3 વર્ષની ચલિત સરેરાશ કે 4 વર્ષના આપણે સરવાળા કરવામાં આવે કે 5 વર્ષના સરવાળા કરવામાં આવે તો એ રીતે આપણે આ જે પદ્ધતિ છે કે આ પદ્ધતિમાં સમય ટીની જે કિંમત હોય છે સમય બરાબર ટીની કિંમતો જે આપણે
કિંમતોને આપણે 1 બરાબર 1 2 3 એટલે કે પહેલું વર્ષ બીજું વર્ષ ત્રીજું વર્ષ એ રીતે આપણે ચોથું વર્ષ પાંચમું વર્ષ એ રીતે આપણે બતાવી એટલે સમય કિની જે કિંમત રૂ આપણને જે કે આપી હોય પહેલો વર્ષ બીજો વર્ષ ત્રીજો વર્ષ ચોથો વર્ષ પાંચમો વર્ષ બરાબર તો એના આધારે આપણે ક્રમિક રીતે આપણે 3 વર્ષ 3 વર્ષના અથવા તો 4 વર્ષના 4 વર્ષના કે 5 વર્ષના સરવાળા વિશે કરી સરવાળા કરી અને તેની સરેરાશ એટલે કે એનો મધ્યક ક્રમિક રીતે આપણે મધ્યક મેળવી સરેરાશ મેળવીને સુરેખ વલણજી છે સુરેખ વલણજી છે એ માપવામાં આવે છે આ પદ્ધતિની અંદર કે જે સમયથી ની જે કિંમતો જે છે એ આપણને આપેલી જે હોય છે પહેલું વર્ષ બીજું વર્ષ ત્રીજું વર્ષ બરાબર ધારો કે આપણે 3 વર્ષની ચલિત સરેરાશ હોય 3 વર્ષની ચલિત સરેરાશ આપણે મેળવી હોય તો આપણે જે બરાબર આપણે વાયની જે કિંમતો હોય વાય1 વત્તા વાય2 વત્તા વાય3 અને આપણે 3 વડે ભાગી તો આવી રીતે ક્રમિક રીતે આપણે કરી બીજા વર્ષે આપણે y2 વત્તા y3 વત્તા y4 તેને આપણે 3 વડે ભાગવામાં તો 3 વર્ષની ચલિત સરેરાશ હોય તો એ રીતે આપણે પહેલા 3 વર્ષની સરેરાશ લેવામાં આવે પછી પહેલું વર્ષ જે છે એમાં કાઢી નાખી અને ચોથું વર્ષ ઉમેરવામાં આવે તો એ રીતે આપણે ક્રમિક રીતે 3-3 વર્ષોની ગણતરી એમાં થાય છે અને એની ચલિત સરેરાશ છે એ આપણે મેળવતા જઈએ છીએ એટલે એને કારણે શું થાય છે કે જે ટૂંકા ગાળાની વધઘટની જે અસર છે એ એમાં દૂર થતી જાય છે એટલે ટૂંકા ગાળાની વધઘટની અસરો જે છે એને દૂર કરી અને સમયના લાંબા ગાળા માટે એટલે કે સુરેખ વલણનું અન્વયોજન કરવાની આ એક ચલિત સરેરાશ છે એની પદ્ધતિ છે એમાં આપણે 3 માસની ચલિત સરેરાશ પછી 5 માસની અને અરે 4 માસની અને 5 માસની એમ 3 પ્રકારના આપણે દાખલા એમાં હોય છે પણ આપણે જે અભ્યાસક્રમમાં ઘટાડો થયો એ પ્રમાણે 4 માસની જે ચલિત સરેરાશ છે એ આપણે રદ થઈ ગઈ છે એટલે આપણે 3 માસની ચલિત સરેરાશ અને 5 માસની જે ચલિત સરેરાશ છે એના આધારે આપણે દાખલા જે છે પ્રેક્ટિકલ એ આપણે ગણીશું એટલે આમાં આપણે જે પહેલા 3 વર્ષની જે સરેરાશ આપણે મેળવી હોય એને વચ્ચેના વર્ષમાં મૂકવામાં આવે છે એ રીતે આપણે જેમ જેમ સરેરાશ મેળવતા જઈએ એમ એને વચ્ચેના વર્ષમાં મૂકી અને એ રીતે એનું સુરેખ વલણ જે છે એ માપવામાં આવે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ચલિત સરેરાશ છે એની જે પદ્ધતિ છે ખાસ યાદ રાખજો કે જે સમયના ટૂંકા ગાળાની વધઘટની અસર જે છે એ દૂર કરવા માટેની આ એક ખાસ પદ્ધતિ છે અને એના દ્વારા જે સમય ટી જે છે એની જે કિંમતો હોય એની સરેરાશને આધારે આપણે લાંબા ગાળાની વધઘટ એટલે કે વલણ જે છે એ માપવામાં આવતું હોય છે અને એમાં 3 વર્ષના 4 વર્ષના અને 5 વર્ષના ક્રમિક રીતે સરવાળા કરી અને એ રીતે ચલિત સરેરાશને આધારે વલણ જે છે એ માપવામાં આવે છે એટલે આ પદ્ધતિ જે છે જુઓ એના ફાયદા અને એના મર્યાદાઓ પણ થિયરીકલી આપેલા છે ખાસ તમારી પાકી બુક જે છે એમાં પેજ નંબર 165 ઉપર છે તો એ 65 ઉપર જે છે એ ન્યૂનતમ વર્ષોની પદ્ધતિ છે સોરી તો પાઠ્યપુસ્તક છે એમાં જુઓ પેજ નંબર 173 ઉપર આ પદ્ધતિ વિશે આપેલું છે તો એ આપણે એની સમજૂતી જે છે એ તો આપણે લખી જ છે તો એ રીતે જે ન્યૂનતમ વર્ગોની પદ્ધતિ આપણે આગળ સમજ્યા તો એના ફાયદા અને મર્યાદા જે પેજ નંબર 165 ઉપર હતા તો એ તમારી પાકી બુકમાં લખી નાખજો અને ચલિત સરેરાશની આ જે પદ્ધતિ છે મૂવિંગ એવરેજ તો એના વિશેની સમજૂતી જે છે એ તમારી પાકી બુકમાં તમે લખી છે એનો અભ્યાસ કરી અને એને
ઈરીતે આપણે એના ફાયદા અને મર્યાદાઓ જો પેજ નંબર 177 ઉપર પાઠ્યપુસ્તકમાં આપેલા છે 40 સરેરાશની જે પદ્ધતિ છે એના ફાયદા અને મર્યાદાઓ તો એ ફાયદા અને મર્યાદાઓ જે છે બરાબર એમાં કીધેલું છે ટૂંકા ગાળાની અસર જે છે આમાં દૂર થાય છે અને એ રીતે લાંબા ગાળા માટે આપણે સરળતાથી અને આ પદ્ધતિ છે ગણતરીમાં ખૂબ જ સહેલી છે તો અહીંયા આપણે આ જે થિયરી જે છે એ સામિક શ્રેણીની આપણે બધી સમજ્યા તો હવે આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે સ્વાધ્યાયમાં જે દાખલા છે આપણે ખાસ કરીને સ્વાધ્યાય આપણે પહેલું સ્વાધ્યાય જે છે 4.1 એમાં આપણે આલેખના દાખલા છે એટલે એ આપણે અભ્યાસક્રમમાંથી રદ થઈ ગયેલા છે એ તો તમે જોઈને પણ સમજી શકો છો એટલે આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે આપણે સ્વાધ્યાય 4.2 જે છે એના દાખલા જે છે ન્યૂનતમ વર્ગોની પદ્ધતિ એના દાખલા આપણે શરૂ કરીશું તો એ રીતે અભ્યાસ જે છે સામિક શ્રેણીની જે કંઈ બધી થિયરી આપણે લખી છે એનો સમય મળે એ પ્રમાણે સમયનો સદુપયોગ કરી અને અભ્યાસ કરતા રહેજો અને આરોગ્ય સાચવતા રહેજો અસ્તુ આભાર અને ધન્યવાદ